પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્ટેશનોનો સુધાર કરી તેને અપગ્રેડ કરવાની યોજનાઓ આગામી દિવસોમાં અમલ થવા જઈ રહ્યો છે. સુવિધા વધારવા માટે કરવામાં આવી રહેલી કામગીરીમાં સુરત પાસેના ઉધના રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટે મંગળવારે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું હતું. ઉધના રેલવે સ્ટેશનનો રૂપિયા 199 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ઉધનાના નવા રેલવે સ્ટેશનને ગ્રીન અને સ્માર્ટ સ્ટેશન બનાવાશે. સુરતના સાંસદ દર્શના જરદોશ કેન્દ્રીય રેલવે રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ સુરતને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે. અગાઉ ઉધના રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટે વાતો ચાલી રહી હતી, પરંતુ હવે ઉધના રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટે ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રૂપે 199.2 કરોડનું ઉધના રેલવે સ્ટેશનના વિકાસ માટેનું ટેન્ડર કલકત્તાની મેસર બ્રિજ એન્ડ રૂફ કંપની ઇન્ડિયા લિમિટેડને આપવામાં આવ્યું છે. કંપનીએ 2 વર્ષમાં એટલે 24 માસમાં ઉધના રેલવે સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરી પૂરી કરવાની રહેશે. આ કામગીરી દ્વારા ઉધના રેલવે સ્ટેશનની પૂર્વ તરફની એન્ટ્રી ખોલવામાં આવશે કે જેથી પશ્ચિમ તરફથી એન્ટ્રીમાં થતી ભીડ રોકી શકાય. આ ઉપરાંત ટ્રેક પર કોમર્શિયલ એરિયાની સાથે રૂફ પ્લાઝા તેમજ વેઇટિંગ એરિયા પણ બનાવવામાં આવશે કે જેથી મુસાફરોને વધુ સુવિધા આપી શકાય. ઉધનાનું આ નવું રેલવે સ્ટેશન દિવ્યાંગો માટે સરળતા ધરાવનારું અને ગ્રીન તેમજ સ્માર્ટ રેલવે સ્ટેશન બનશે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.